નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાની જળ સંચયન વિભાગ હેઠળની સૌથી મોટી સિંચાઈ યોજના પૈકીની એક ધારી ખોડિયા ડેમ ખાતે ઉપરવાસમાં અને આજુબાજુના ગામમાં સારા વરસાદને લીધે ડેમની જળ સપાટી 45 ફૂટ જેટલી જોવા મળેલ છે. અમરેલી જિલ્લા ખાતે ઊંડામાં ઊંડા ડેમ ખાતે જેની ઓળખ થાય છે એવા ખોડિયાર સિંચાઈ યોજનામાં ઉપરવાસ વરસાદના લીધે ડેમની ફૂલ સપાટીમાં 45 ફૂટ નવા નીરની આવક થઈ છે. 75 ફૂટ ઊંડાઈ ધરાવતો આ ડેમ હાલ હજી પણ 30 ફૂટ ઉપરાંત ભરાવાનો બાકી છે. ધારી તાલુકા તેમજ આજુબાજુના 44 ગામોને પીવાના પાણી તરીકે જેનો ઉપયોગ થાય છે તે ડેમમાં 45 ફૂટ ઉપર પાણી આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળેલ છે. અગાઉ આ ડેમમાં મેન રેડિયલના 9 દરવાજા બદલવાનું કામ હોવાથી ડેમને સંપૂર્ણપણે ખાલી કરવામાં આવ્યો હતો, જેથી આજ ખોડિયાર ડેમ એકદમ ખાલી અવસ્થામાં જોવામાં આવતો હતો. પરંતુ ચોમાસાના આગમન થતાં જ ઉપરવાસના વરસાદને લીધે પૂર આવતા ડેમ આજે 45 થી 47 ફૂટ જેટલો ભરાઈ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી ધારી તેમજ આજુબાજુના ગામમાં જે પીવાના પાણીની સમસ્યા હતી એ ડેમના 45 ફૂટ જેટલો પણ ભરાતા લોકોના પાણીના બોરમાં પાણી આવી ગયું હોય એવું લાગી રહ્યું છે અને પાણીથી થતી સમસ્યા ઉપર મહદઅંશે સમસ્યા દૂર થઈ હોય એવું જણાઈ રહ્યું છે. મારું નામ નવેદ સત્તારભાઈ ચૌહાણ છે. છેલ્લા 3-4 દિવસની અંદર ધારી અને ગીરગાંઠાની આજુબાજુની અંદર સારો વરસાદ થતાં ખોડિયાર ડેમની અંદર સારા નીરની આવક થઈ ઘોડાપૂર આવેલા છે. લોકોની અંદર બહુ અવિરત ખુશી છે. જે અત્યારે પાણી પીવાની તંગી હતી એની અંદર લોકોને રાહત મળશે અને ખોડિયાર ડેમ જો ઓવરફ્લો થશે તો લોકોની અંદર અનેરો ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળશે. ખોડિયાર ડેમમાં પાણી સારું આવ્યું છે અને પાણીને આવક થતાં અમારે ખુશી છે કે અમારે જે ધાર જે ખાલી થઈ ગયા હતા એ બધે પાછા પાણી આવી ગયા છે એમાં અને વાવણી સારી થઈ ગઈ છે. ભદ્રેશભાઈ ભેસાણીયા, અમારો ધારી ખોડિયાર ડેમ છે એ અમારા આજુબાજુના 60 થી 70 ગામડાનો જીવાદોરી સમાન છે, જે ખેડૂતો માટે બહુ ખુશીની વાત છે. અને ગીરના વિસ્તારના ગામડામાં જે પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું છે એના લીધે ખોડિયાર ડેમની સપાટીમાં વધારો થયો છે અને બીજા નંબરે જે કાપ કાઢ્યો છે એના લીધે પાણીનો સંગ્રહ પણ 20-25% આ વર્ષે વધારે થશે, તેથી ખેડૂતોને શિયાળુ પાક અને ઉનાળુ પાકમાં તકલીફ નહીં પડે અને સારો એવો પાક લઈ શકશે. મેહુલ ત્રિવેદી, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.